गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मारू नाम छे रिद्धि सोरठिया। आजे आपणे धोरण 12 विषय नामाना मूळ तत्वमां भाग 1 मां प्रकरण नंबर 7 भागीदारी पेढीनुं विसर्जन विषय अभ्यास करीशुं। सौ प्रथम आपणे प्रस्तावना जोईए। विसर्जन एटले शुं? के विसर्जन एटले के संपूर्ण रीते अस्तित्वमांथी बंद थई जवुं। એટલે કે દાવતે વિસર્જન કઈ રીતે થઈ શકે? જો ભાગીદારોમાં અહીં આપણે કેના ભાગીદારીની વિસર્જનની વાત કરવામાં આવે છે, તો ભાગીદારીનું વિસર્જન કઈ રીતે થઈ શકે? જો વ્યક્તિ કા અંગત પોતાની સ્વેચ્છાએ પેઢી મૂકી દે, અથવા તો તે મૃત્યુ થઈ જાય, અથવા તો તે પેઢીનો જ કોઈ કારણસર નફો ન થતો હોય, કે તો કારણસર પેઢી જ બંધ કરી દેવામાં આવે, તો એ રીતે તેનું વિસર્જન થઈ શકે છે। તો વિસર્જન આપણે છે ને કે સૌ પ્રથમ અર્થ જોઈએ। તો વિસર્જન એટલે કે જે તે બાબતના અસ્તિત્વનો અંત, અહીં ભાગીદારો અને ભાગીદારીનું વિસર્જન અસ્તિત્વના સંદર્ભમાં બે બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવી છે। જે તે બાબતોના અસ્તિત્વનો અંત, એટલે અસ્તિત્વનો અંત એટલે કે કાં પેઢીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે, અથવા તો ભાગીદાર હોય છે તે કોઈ કારણસર નાદાર પણ થઈ શકે, કાં તે મૃત્યુ પામે કે નિવૃત્ત થાય, તો તે અંગે પણ તેનું વિસર્જન પેઢીમાં થઈ શકે છે। તો અહીં પહેલું શું આપેલું છે? ભાગીદારી પેઢીનું વિસર્જન, અને બીજું આપેલું છે ભાગીદારનું વિસર્જન। તો ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું થશે? કે ધારો કે આપણે એક દાખલા તરીકે જોઈએ કે એક પેઢી છે કે જેમાં બે વ્યક્તિ ભાગીદાર છે, એક્સ અને વાય, એ બંને ભાગીદાર છે। તે બંનેનું કંપની ખૂબ જ સારી હાલતી હતી, પરંતુ અમુક કારણોસર તે બંને વચ્ચે વાદ વિવાદ થવા લાગ્યા, અને કોઈ કારણસર કંપની ચાલતી જ ન હતી, નફો જ ન થતો હતો, મિલકતો વેચવાનોને એને કંઈ મિલકતો વેચવી પડી, ઘણી વખતો મૂડી ઘરમાંથી લાવી, તેમ છતાં કંપનીમાં નફો ન થતો હતો। તો તેમને કંપની શું કર્યું? બંધ કરવાનો વિચાર કર્યું। તો તે બંને કંપની બંધ કરવાનો વિચાર કર્યો, તો એ શું થશે? પેઢીનું વિસર્જન થયું। જ્યારે ભાગીદારીનું વિસર્જન થયું એટલે શું થશે? કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે હીરો અને હોન્ડા કંપની છે, તો હીરો અને હોન્ડા કંપનીએ ઘણા વર્ષો સુધી સાથે કામ કર્યું, પરંતુ અમુક કારણોસર બંને સાથે વાદ વિવાદ થયા, અને તેઓ સહમતિથી તે છૂટા પડી ગયા। તો એમાં બે જ વ્યક્તિ હતા, એક તેમાં હીરો અને હોન્ડા કંપની બે હતી, તે બંને અલગ થઈ ગઈ। તો હવે શું થઈ ગયું? પોતાની અલગ જ એક જ વ્યક્તિ છે, એટલે એક વ્યક્તિ હોય તો તેને શું કહેવાય છે? વૈયક્તિક માલિકી થઈ ગઈ। તો એક પેઢી બંધ નથી થઈ, પરંતુ માલિકી શું થઈ ગઈ? વૈયક્તિક માલિકી થઈ ગઈ। તો તેને પણ રીતે આપણે શું કહીશું? કે એ ભાગીદારીનું વિસર્જન થયું ગણવામાં આવશે। તો હવે આપણે આગળ જોઈએ તો પેઢી અને ભાગીદારીનું વિસર્જન, તો પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જનનો આપણે અર્થ સ્પષ્ટ કરી, તો એના માટે આપણે અહીં સૌ પ્રથમ શું સમજશું? કે પેઢીનું વિસર્જન કઈ રીતે થાય? તો અહીં ભારતીય ભાગીદારી ધારા અનુસાર કલમ 39 અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે, તો તેને શું કહેવામાં આવશે? વિસર્જન કહેવામાં આવશે। એટલે જો બધા જ ભાગીદારો અલગ થઈ જાય, છૂટા પડી જાય, તો તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવશે। તો આ પ્રકારના ભાગીદારીમાં વિસર્જન પેઢીને બંધ કરવામાં આવે છે, અને તેથી ત્યારે તે વિસર્જન થયું ગણવામાં આવે છે। અહીં પેઢીનો જ અંત થઈ જાય છે। દાખલા તરીકે કોઈ કંપની છે જે ભાગીદારીમાં કામ કરે છે, પરંતુ કોઈ કારણોસર કાં એને નફો નથી થતો, કાં બંને વચ્ચેની પાર્ટનરશિપ સાથે ચાલતી બરાબર નથી, તો એ બંને છે ને કે છૂટા પડી જાય, અથવા બે કરતાં વધારે ભાગીદારો હોય છે, એ સહમતિથી અલગ થઈ જાય છે અને કંપની જ બંધ કરી દે છે, કે કંપની સાવ બંધ થઈ જાય, તો તેને કહેવામાં આવશે કે પેઢીનું વિસર્જન થઈ ગયું ગણાશે। ત્યારબાદ ભાગીદારીનું વિસર્જન એટલે શું કહેવામાં આવશે? કે ભાગીદારીમાં કંપની બંધ કરવામાં આવતી નથી, પરંતુ જે તે કોઈ ભાગીદાર કાં પછી નિવૃત્ત થઈ જાય,
का मृत्यु पामे का नादा थाय अथवा तो कोई अन्य कारणोंसर कंपनी साथे तेने जोड़ावुं पसंद नथी तो ते रीते ते छूटो थई जाय तो तेने कहेवामां आवशे भागीदारीनुं विसर्जन कर्युं कहेवामां आवशे। तो आम आपणे हवे भागीदारीनुं विसर्जन होय ने तो ए भागीदारी वच्चेनो संबंध छे अने ज्यारे ते पेढ़ी ए बधा ज भागीदारोनुं सामूहिक नाम छे। भागीदारी ए भागीदारो वच्चेनो संबंध छे एटले के भागीदारी होय ए व्यक्ति व्यक्ति वच्चे संबंध धरावे छे। ज्यारे पेढ़ी होय ए ग्राहक भागीदार पछी उत्पादक बधा साथे संकळायेलो सामूहिक नाम कहेवामां आवे छे। आ वात आ जे छे ने के शब्द ए बने इम्पोर्टंट शब्द छे वारंवार परीक्षामां पूछाया करे छे। हवे भागीदारी पेढ़ी अने भागीदार वच्चेना विसर्जननो तफावत जोईशुं। तो तफावत कई रीते थशे कि भागीदारीनुं विसर्जन अने भागीदारी पेढ़ीनुं विसर्जन। तो प्रथम आपणे शुं जोईए अर्थ जोईए। अर्थने आपणे फरीथी आपणे एक वखत पुनरावर्तन करी लेशुं। तो अर्थ शुं थशे भागीदारीनुं पुनर्गठन एटले के भागीदारीनुं विसर्जन छे। भागीदारीनुं पुनर्गठन एटले जो पुनर्गठन एटले शुं के पुनरावर्तन करवामां आवे छे। दाखला तरीके आपणे एम जोईए कि एक पेढ़ीमां कोई पण त्रण भागीदार छे तो एमांथी कोई एक एक्स वाय अने झेड एम त्रण नामना भागीदार छे तो कोक कारणसर छे ने झेड निकळी जाय छे तो केटला भागीदार वध्या? बे भागीदार वध्या। तो ते बे भागीदारो वच्चेनुं नवું प्रमाણે ને નક્કી કરવું પડશે કઈ રીતે ને નફો નુકસાન પાગડી મિલકતો અનામતોની વહેંચણી કઈ રીતે કરવી પડશે તે એને ફરીથી બધું બનાવવું પડશે તો તેને શું કહેવામાં આવશે? પુનઃગઠન કહેવામાં આવશે। જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ એટલે શું થશે? ભાગીદારી પેઢીના કાયમે અંત એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન। કાયમે અંત એટલે કે કંપની છે અથવા તો પેટી છે ને કે બંધ કરી દેવામાં આવે છે, બધા ભાગીદારો પોતાની રીતે છૂટા પડી જાય છે તો તેને શું કહેવાશે? કાયમી માટે અંત થવું। ત્યારબાદ શું આવે છે કે પેઢીનું અસ્તિત્વ। જો ભાગીદારી વિસર્જનમાં પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે કારણ કે કોઈ એક વ્યક્તિ નીકળી જાય તો કંપની અથવા પેઢી બંધ થતી નથી। જ્યારે પેઢીનું વિસર્જનમાં અસ્તિત્વનો અંત આવે છે કારણ કે કોઈ વ્યક્તિ જ નહીં હોય, કોઈ કરવાવાળું જ નહીં હોય તો કોને કેમ કરશે? કોઈ વ્યક્તિ કામ જ નહીં કરે કે કંઈ માલિક જ નહીં હોય તો કોઈ કાર્ય થશે જ નહીં તો તેને શું થશે? પેઢીનો અંત આવશે। હિસાબી ચોપડાઓ, હવે જો વ્યક્તિએ ચાલુ છે, પેઢીએ ચાલુ છે, કામે ચાલુ છે તો હિસાબી ચોપડા તો રાખવામાં આવશે જ કારણ કે એક વ્યક્તિ નીકળી જવાથી કંપની બંધ થઈ જતી નથી। જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં બધા જ વ્યક્તિઓ નીકળી જશે તો હિસાબી ચોપડા રાખવાની કાંઈ જરૂર પડતી જ નથી, કોઈ હોય જ નહીં તો હિસાબી ચોપડા રખાશે જ નહીં। પછી હિસાબી પતાવટ, હિસાબી પતાવટનું છે ને પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે કારણ કે હમણાં જ આપણે વાત કરી કે એક વ્યક્તિ નીકળી જશે તો તે વ્યક્તિના છે ને સિવાય બીજા બધાના ભાગે વહેંચણી કરવામાં આવશે તો આ વહેંચણી કરવાના કાર્યને હિસાબી પતાવટ કહેવામાં આવે છે। જ્યારે પેઢીના વિસર્જનમાં હિસાબી પતાવટ કઈ રીતે કરવામાં આવશે? જ્યારે માલ મિલકત નિકાસ ખાતા દ્વારા મિલકતોનો નિકાસ કરી અને જવાબદારીની ચૂકવણી કરવામાં આવે છે। પહેલે તો તેની જવાબદારી કોને કોને કેટલા રૂપિયા મળે છે, કોને પેલે ચૂકવણા કરવાના છે તે બધી બાબતો એ નોંધવામાં આવે છે અને તે બધી બાબતોના હિસાબો પૂર્ણ કરી બધાને નાણાં આપી અને એવી રીતે હિસાબી પતાવટ કરવામાં આવે છે। ત્યારબાદ આવે છે અદાલતનો હસ્તક્ષેપ। ભાગીદારી વિસર્જનમાં સ્વૈચ્છિક હોવાથી અદાલતનો હસ્તક્ષેપ હોતો નથી। જો હવે કોઈ એક વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર નીકળી જાય અને તેઓ બીજા ભાગીદારોને જણાવે, લેખિતમાં જણાવે કે હું હવે આ પેઢી સાથે જોડાવા ઈચ્છતો નથી તો કોઈ અદાલતની જરૂર પડતી નથી। જ્યારે જરૂર હોય ત્યારે અદાલતનો હસ્તક્ષેપ કેમાં કરવામાં આવશે? ભાગીદારી પેઢીના વિસર્જનમાં જરૂર પડે કે કોઈ એમ કે હવે આમ વાત વિવાદ થાય કે કંઈ કારણોસર જરૂર પડે તો તેમાં અદાલતનો હસ્તક્ષેપ 100% કરી શકે છે।
પછી આવશે અસરો, ભાગીદારી વિસર્જન થાય તો ભાગીદારી પેઢીના વિસર્જન ન પણ થાય. હવે જો કોઈ એક વ્યક્તિ નીકળી જાય તો પેઢી બંધ ન પણ કરી શકાય, કારણ કે એ વ્યક્તિને સિવાય પણ જો આપણે કંપની ચાલતી હોય તો ચલાવી શકીએ છીએ. જો આમાં ભાગીદાર અને જ્યારે પેઢીના વિસર્જનમાં શું થશે, અસર કે ભાગીદારી પેઢીના વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું પણ વિસર્જન થાય છે. એટલે કે કોઈ વ્યક્તિ જ ન હોય કંપનીમાં તો કોઈ વ્યક્તિ નહીં હોય, કોઈ કાર્ય કરવાવાળું નહીં હોય તો આપોઆપ પેઢી પણ શું થઈ જશે, બંધ થઈ જશે. તો આ આપણે શું જોયો, બંને વચ્ચેનો તફાવત જોયો. હવે ત્યારબાદ આપણે શું જોશું, ભાગીદારી પેઢીનું વિસર્જન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન આપણે કઈ રીતે કરી શકીએ છીએ, ત્રણ રીતે કરી શકીએ છીએ. પહેલી રીત છે પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ, બીજી છે વિસર્જનના હિસાબી પતાવટ અંગેની કાનૂની અને અન્ય જોગવાઈઓ, ત્રીજી છે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. તો પેઢીના વિસર્જનની રીત પહેલે આપણે જોશું તો કઈ રીતે કરી શકાય છે, ભારતીય ધારા અનુસાર 1932 પ્રમાણે આપણે તેનું વિસર્જન નીચે મુજબ કરી શકાય છે. સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, જો સામાન્ય રીતે વિસર્જન થઈ શકે અને અદાલતના હસ્તક્ષેપ દ્વારા પણ થઈ શકે છે. બીજું આવે છે અદાલત દ્વારા વિસર્જન. તો સામાન્ય વિસર્જન કઈ રીતે થઈ શકે છે, પેલે એ જોઈએ કે અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચે પ્રમાણેની રીતે આપણે વિસર્જન કરી શકીએ છીએ. તો એ કઈ રીતે, સ્વસંમતિથી. હવે જો અદાલતનો હસ્તક્ષેપ ન હોય અને કોઈ વ્યક્તિને છે ને સ્વસંમતિથી, કે ધારો કે કોઈ એક્સ અને વાય વ્યક્તિ છે તે કંપનીમાં સાથે કાર્ય કરી રહ્યા છે, પરંતુ તે વાયને છે ને કે તે કંપની સાથે હવે પેઢી સાથે સાથે કાર્ય કરવું નથી, કોઈ કારણોસર વાદ વિવાદ થાય છે અને તો તે કહે છે કે હું પોતાની રીતે અલગ થઈ જાય. જેમ કે હીરો અને હોન્ડા એ સ્વસંમતિથી બંને અલગ થઈ ગયા છે. પછી આવશે બીજો કરાર દ્વારા. હવે કરાર દ્વારા કઈ રીતે થશે, ધારો કે કોઈ પણ વ્યક્તિએ નાના સમયગાળા દરમિયાન કોઈ કામ ધંધો રાખ્યો હોય અને તે કામ પૂર્ણ થઈ ગયું હોય, દાખલા તરીકે કોઈ કોન્ટ્રાક્ટર હોય તે હંમેશા કરાર દ્વારા કામ કરતો જોવા મળે છે. દાખલા તરીકે એનું એમ હોય કે કોઈ ગામડામાં એને પાઇપલાઇન નાખવી છે તો એ પાઇપલાઇનનું કામ એનું એક વર્ષ સુધી ચાલે છે, તો તેની પેઢીનું કાર્ય શું થશે કે એક વર્ષ સુધી બે વ્યક્તિઓ સાથે મળીને પૂર્ણ કામ કરશે, જેમાં મૂડી, જવાબદારી, નાણાં બને જે પ્રમાણ નક્કી કર્યું હશે ને એ પ્રમાણમાં લઈ આવશે. પરંતુ એ એક વર્ષ પછી કાર્ય પૂર્ણ થઈ જશે તો આપોઆપ તે બંને છૂટા પડી જશે, તો તેને શું કહેવામાં આવશે, કરાર દ્વારા કાર્ય. ત્યારબાદ આવે છે કે કાયદાના વિસર્જન દ્વારા. તો કાયદાના વિસર્જન દ્વારામાં કઈ થશે કે પેઢીના બધા જ ભાગીદારો અથવા તો એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય. હવે જો કાયદા દ્વારા કોઈ એક વ્યક્તિ નાદાર થઈ જાય તો તેને આપણે પેઢીમાંથી કાઢી શકીએ છીએ, કા બધા ભાગીદાર એક જ વ્યક્તિ બરાબર રહે અને બીજા બધા ત્રણ ભાગીદારો હોય એમાંથી બે વ્યક્તિ નાદાર થઈ જાય. તો હવે બધો બોજો એક વ્યક્તિના માથે આવી જાય તો અને નફો ત્રણના વેચ ભાગમાં વેચવો પડે તો તે એ પોષાય નહીં, તો એના કારણે એ આ એક વ્યક્તિ સ્વયં કામ કરતો હોય વ્યક્તિગત રીતે તો તે સારું પડે, તો તેમાં તે ભાગીદારીનો શું કરવામાં કરી શકીએ છીએ, આપણે અંત કરી શકીએ છીએ. અને બીજું શું આવ્યું છે, પેઢીમાં ધંધો ચલાવો ગેરકાયદે બને ત્યારે તે વિસર્જન થાય છે. દાખલા તરીકે ઘણી વખત એવું થાય છે કંપનીએ પોતાના માલની સામે બીજું એ ગેરકાયદેસર વસ્તુ વેચાણ કરતું હોય કે ગેરકાયદેસર વસ્તુની આપ લે કરતું હોય તો તે પણ સારી બાબત કહેવાય નહીં, તો અને અન્ય ભાગીદારોને એ બાબત પસંદ નથી તો તેને છૂટું પણ કરી શકાવે છે. હવે આવે છે ચોક્કસ ઘટનાઓને કારણે. હવે ચોક્કસ ઘટનાઓને કારણે શું, એમાં આવશે કે અમુક મુદત પૂરતું, જેમ આપણે હમણાં જ વાત કરી કે કરાર દ્વારા અને ચોક્કસ ઘટનાઓ કારણે, એટલે કે કોઈ એક કાર્ય પૂરતું સીમિત આપણે ભાગીદારી કરી હોય કે કોઈ વ્યક્તિ હોય કે જેને આટલું કાર્ય કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી જો તેની ઓ કરે કે સાથે કાર્ય કરશે તો તેને શું કહેવામાં આવશે,
કે કાયદા દ્વારાનું કાર્ય, બીજું આવશે કે કોઈ ચોક્કસ હેતુ માટે જ કાર્ય કરવામાં આવ્યું. દાખલા તરીકે કોઈ બે વ્યક્તિ એક મકાન બનાવવા માટેની ભાગીદારી કરી હોય ને મકાન બની જાય તો તે બંને છૂટા થઈ જાય છે, તો એ શું થશે? ચોક્કસ ઘટના દ્વારા. પછી આવશે કે નોટિસ દ્વારા. તો નોટિસ દ્વારા કઈ રીતે? કે કોઈક વ્યક્તિ જે પેઢીમાં છે એ વ્યક્તિને તે પેઢી સાથે જોડાઈને કાર્ય સારી રીતે કરવામાં મજા આવતી નથી તો તે મહિનો, બે મહિના કે ત્રણ મહિના પહેલાં લેખિતમાં બીજા ભાગીદારોને નોટિસ મૂકશે કે હું આ કારણસર હવે પેઢી છોડવા ઈચ્છું છું, તો તમે મને પરવાનગી આપો. અને લેખિત નોટિસ આપવાથી ફાયદો એ થશે કે જો તે લેખિત નોટિસ ના આપે ને ભવિષ્યમાં કંપની એ ફડચામાં જાય ને તો બીજા ભાગીદારો એમ પણ કહી શકે છે કે તમે ભાગીદારી છોડી નથી, તો તે ફડચાના પૈસા પણ તમને આપવા પડશે. તો આમ આપણે લેખિતમાં જો નોટિસ આપેલી હોય એમ કહી શકે કે મેં તો આ કાર્ય આ તારીખથી મેં પેઢી તો છોડી દીધી છે. તો આ બધી હતી કે સ્વૈચ્છિક રીતે અદાલતમાં જાય નહીં અને એમને વિસર્જન થઈ શકે. હવે અદાલત દ્વારા વિસર્જન કરવું હોય તો કઈ રીતે થઈ શકે? એમાં જો આપણે ખબર પડે કે કોઈ એક વ્યક્તિનો અસ્થિર મગજ એટલે પાગલ છે તો તેની સાથે આપણે કાર્ય કરી શકીએ નહીં, તો તેને આપણે અદાલતમાં જઈને કમ્પ્લેન કરી શકીએ કે આ વ્યક્તિ અસ્થિર મગજનો છે. ત્યારબાદ આવે કે પોતાની ફરજો બજાવવામાં અસક્ષમ હોય. દાખલે કોઈ કંપનીમાં તે જોડાયો તો ખરો પરંતુ એને નાણાં પૂરતા લઈ આવે નહીં, મૂડી ને એ મૂડી લઈ આવે નહીં, કોઈ મિલકત ન લઈ આવે, તે બધો ખર્ચો આપણે જ ઉપાડવાનો હોય તો તે માટે પણ તે અદાલતમાં સક્ષમ ગણાશે. તે માટે પણ આપણે એને કંપનીમાંથી કાઢવા માટે અદાલતમાં આપણે જઈ શકીએ છીએ. ત્યારબાદ આવે છે કે પેઢીના હિતનું ન વિચારે, તે પેઢીના હિતની જગ્યાએ વિરોધ માટેનું જ વિચારે તો તેને આપણે કંપનીમાંથી કાઢી શકવા અદાલતમાં જઈ શકીએ છીએ. તેનો તે જે કાયદાઓ આપણે પેઢી માટે બનાવ્યા હોય, શરતો બનાવી હોય, તે વારંવાર ભંગ કરે, ખોટા કાર્ય કરે અને સંપૂર્ણ જ કાર્યમાં ખોટું જ કાર્ય કરતો હોય, ગેરકાયદેસર કાર્ય કંપનીમાં કરે તો તે માટે આપણે તેને અદાલતમાં જઈ શકીએ છીએ. દાખલે સંપૂર્ણ હિસ્સો અને અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. એવું પણ થઈ શકે કે કોઈ પણ વસ્તુ વેચવી હોય, પેઢીમાં મોટી મોટી ડીલ કરવી હોય તો આપણે બધા ભાગીદારો સાથે ચર્ચા વિચારણા કરીને આપણે કોઈ કાર્ય કરીએ, પરંતુ તે ચર્ચા વિચારણા ન કરે, પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ વ્યક્તિને ગમે તેટલો માલ આપી દે તો તે ચાલે નહીં. તો તે બાબતોમાં પણ આપણે કંપનીમાં અદાલતમાં જઈ અને તે ફરિયાદ કરી શકીએ છીએ અને તેને પેઢીમાંથી કાઢી પણ શકીએ છીએ. હવે પેઢીમાં સતત ખોટ કરતી હોય ત્યારે, ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય ત્યારે, હવે આપણે એમ કહી શકીએ કે પેઢીમાં ખોટ જ જાય છે, હવે ખોટ સિવાય આપણે કાર્ય ધંધો થશે નહીં, તો આપણે અદાલતમાં કહી જઈ શકીએ કે હવે અમારી કંપની ખોટમાં જાય છે તો અમને પેઢી બંધ કરવી છે, તો આપણે પેઢી બંધ કરી શકીએ છીએ. પછી અદાલત, વ્યાજબી લાગે તો તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢી વિસર્જન કરાવવાનો હુકમ હોય છે. હવે આના સિવાય પણ જો કોઈ કારણ હોય તો અદાલતને જણાવવામાં આવે તો અને અદાલતને યોગ્ય લાગે તો તે પેઢીનો અંત પણ કરી શકે છે. તો હવે એની બીજી શું અસર છે કે હિસાબ વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. તો કાનૂની આપણે કઈ રીતે જોગવાઈ કરવામાં આવશે તે અંગે આપણે અભ્યાસ કરીએ. તો એમાં છે, પ્રથમ પેઢીને નફામાંથી માંડી વાળવામાં, પછી જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોને મૂડીમાંથી ભરપાઈ થાય, અને જો મૂડી પૂરતી ન હોય તો આવા સંજોગોમાં નફો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે છે. તો પહેલી તો જો કોઈ પણ પેઢીનું વિસર્જન થાય તો આપણે નાણાં આપવા હોય તો નાણાં કેમાંથી આવશે? જે કંપનીએ બીજા ગયા વર્ષોમાં જે નાણાં કમાયા છે, નફો કમાયો છે, એમાંથી પહેલે માંડી વાળવામાં આવશે.
પછી એનામાંથી પણ પૂરતું ન થાય તો ભાગીદારોની જે મૂડી હોય છે, જે મૂડી એટલે ભાગીદારો પોતાના પૈસા જે મૂડી હોય છે એનામાંથી ભરપાઈ કરવામાં આવે છે. જો એ પણ પૂરું ન થાય તો તેને નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવે છે. તો એનામાં ત્યારબાદ હવે બીજું શું આવશે, પેઢીના દેવા અને ભાગીદારીની અંગત દેવા માટે. હવે પેઢીના દેવામાં કઈ રીતે આવશે કે ભાગીદારીની જવાબદારી અમર્યાદિત છે. ત્રાહિત પ્રકારના દેવા માટે દરેક ભાગીદારોને વ્યક્તિની સામૂહિક જવાબદારી હોય છે. એટલે કે આપણે સૌ પ્રથમ કંપની જ્યારે બંધ કરીએ છીએ તો પહેલે આપણે દેવાદારોની ચૂકવણી કરવામાં આવે છે. તો દેવાદારોની ચૂકવણી કરવા માટે આપણે સૌ પ્રથમ તેના જે પણ જેટલા નાણાં હોય તે નાણાંને આપણે ચૂકવવામાં આવશે. તેની જવાબદારી જે ભાગીદારો હોય છે તે અંગત મિલકતોને પણ વેચીને પણ પૂર્ણ કરવી પડે છે. જો ઘણું બધું દેવું હોય આપણી પાસે તો તેને અંગત મિલકતો પણ વેચી દેવામાં આવે છે. ત્યારબાદ આવે છે ભાગીદારી પેઢીની લોન. હવે સૌ પ્રથમ આપણે દેવાદારોને બધાની ચૂકવણી કરી દીધી, ત્યાર પછી જે લોન આપણે લીધી હોય, જે કંપનીમાં જે લોન લીધી હોય તેમાં જે ઉપજથી નાણાં આપણે જે આવક મળી હોય તે બધી ઉપજી હોય તેના દ્વારા તે પૈસા દ્વારા આપણે આ બધા ભાગીદારીની પેઢીની લોનની ચૂકવણી કરવામાં આવે છે. તે આમાં આવશે કે ભાગીદારોના પેઢીના વિસર્જનની પેઢીમાં મિલકતો વેચી તેમજ ઉપજમાં સૌ પ્રથમ વિસર્જન ખર્ચ અને ત્યારબાદ જ પેઢીમાં દેવાઓ ચૂકવવામાં આવે છે. એટલે સૌ પ્રથમ આપણે દેવાદારોને ચૂકવશું અને પછી ઉપજના ખર્ચમાં વિસર્જનની રકમોની ચૂકવણી કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે ભાગીદારને પત્નીની લોન. હવે ભાગીદારે પોતાની છે ને પત્ની પાસેથી અમુક નાણાં લીધા હોય અને પેઢી માટે તો તેની લોન આપણે લીધી છે તો તેની લોન પણ આપણે ત્રાહિત પક્ષકારના દેવા સમજીને તેની ચૂકવણી કરવામાં આવે છે. પછી આવશે ભાગીદારોની જવાબદારી. હવે જો ભાગીદાર હોય છે તો ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. તે અમર્યાદિત કઈ રીતે હોય છે કે કંપનીમાં ગમે ત્યારે નફો પણ થઈ શકે અને નુકસાન પણ થઈ શકે. તો તેની બધી ભરપાઈ, ચૂકવણી, કંપનીને સારા હોદ્દે લઈ જાઓ એ બધું કાર્ય કોણ કરે છે, ભાગીદાર પોતે કરે છે. એટલે તેની જવાબદારી કેવી કહેવામાં આવશે, અમર્યાદિત કહેવામાં આવશે. તેના કારણે જો ભાગીદાર નાદાર થાય તો નાદાર કોઈ એક ભાગીદાર થઈ ગયું તો તેની સિવાયના બીજા ભાગીદાર હોય છે એ સદ્ધર હોય તો તે અંગે પોતાની અંગત મિલકત વેચીને પણ તે નાણાં ચૂકવે છે. ત્યાર પછી આવશે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. હવે પેઢી પોતાની મિલકતની ઉપજની વહેંચણી કઈ રીતે કરશે, સૌ પ્રથમ તો તે પેઢીના વિસર્જનનો ખર્ચની ચૂકવણી કરશે. પેલે જે વિસર્જન ખર્ચ હોય એ ચૂકવવામાં આવશે, ત્યાર પછી દેવાદારોને નાણાં ચૂકવવામાં આવશે. એના પછી આપણે જોયું કે લોન ચૂકવવામાં આવે, લોન ચૂકવાઈ જાય એના પછી મૂડી કે ચાલુ દેવાદારોની રકમ હોય તો તેને પરત કરવામાં આવે છે. અને જો તેમ છતાં પણ જો આપણી પાસે પૈસા વધ્યા હોય તો તે નફા નુકસાનના પ્રમાણમાં આપણે જે ચાલુ ભાગીદાર છે એના પ્રમાણમાં વેચવામાં આવશે. અને વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા, હમણાં આપણે ઉપર સમજ્યા અને એ પ્રમાણે વિસર્જનની પદ્ધતિ થશે. અને વિસર્જનની પદ્ધતિ એ લાંબા સમય માંગી લે એવી હોય છે અને સમય માંગી લે અને ખર્ચા પણ ગણવામાં આપણે આવે છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધશું કે વિસર્જનની હિસાબી અસરો. હવે વિસર્જનને આપણે હિસાબી અસરો કેનામાં કરી શકીએ છીએ, એના માટે આપણે સૌ પ્રથમ શું કરવા પડશે, જરૂરી ખાતા ખોલવા પડશે. તો કયા કયા ખાતા ખોલવા પડશે, તો અહીં આપણે માલ મિલકત નિકાસ ખાતું ખોલવું પડશે. તમે જોવો છો માલ મિલકત નિકાસ ખાતું એટલે માલ મિલકતને લગતું હશે, ભાગીદારીનું લોનનું ખાતું એટલે લોનને લગતું ખાતાની રકમ આવશે, પછી ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતું અને રોકડ અને બેંક ખાતું કરવામાં આવે છે. હવે માલ મિલકત નિકાસ ખાતુંને શું કહેવામાં આવે છે, જો માલ મિલકત નિકાસ ખાતું એ પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને
દેવાઓના નિકાસ વખતે હિસાબી અસરોની નોંધ કરવામાં આવે છે, તેને આપણે સંપાદન ખાતું પણ કહેવામાં આવે છે। જ્યારે દેવાદારોને ખાતો જ્યારે કોઈ કંપનીમાં રોકડ સિવાયની અન્ય મિલકતો વેચવામાં આવે તો તે દેવાદારના ખાતું બંધ કરી અને આપણે માલ મિલકત ખાતેને નોંધ કરશું। જ્યારે ઉપજ ખર્ચની નોંધ હોય તો તે આપણે માલ મિલકત ખાતામાં શું કરશું તેની નોંધ જમા કરશું, અને માલ મિલકત નિકાસ ખાતાનો તફાવતની હોય રકમ હોય એ નફા નુકસાન ખાતે આપણે તેને નોંધ કરશું। તો ચાલો આપણે હવે તેના તમામ વ્યવહારો વિશે થોડુંક અભ્યાસ કરીએ। ત્યારબાદ આવે છે ભાગીદારોની લોનનું ખાતું। તો લોનનું ખાતું કેમાં હશે? ઘણી વખત ધંધામાં નાણાંની મદદની હેતુસર ભાગીદારો દ્વારા પેઢીનું લોન આપવામાં આવે છે। તો તે ભાગીદારોને પેઢીના વિસર્જન સમયે ભાગીદારોને મૂડી પરત કરતાં પહેલાં ભાગીદારોને લોન પરત કરવામાં આવે છે। અહીં આપણે અગાઉ વાત કરી કે પહેલે ભાગીદારોને શું આપશે? લોનની ચૂકવણી કરવામાં આવે છે, ત્યાર પછી બીજા બધાની ચૂકવણી કરવામાં આવે છે। ત્યાર પછીનું આપણે આવે છે કે ભાગીદારોના મૂડી ખાતું અથવા તો ચાલુ ખાતું। તો ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતાની આ અગાઉનો આપણે અભ્યાસ કર્યું છે કે તે કઈ રીતે એની ચૂકવણી કરવામાં આવે છે। પછી આવે છે કે રોકડ અને બેંકનું ખાતું। તો રોકડ અને બેંકના ખાતામાં પહેલાં આપણે આમ નોંધ કરશું, પછી ખાતાઓમાં મૂડી ખાતાની ચૂકવણી કરશું, ત્યાર પછી આપણે લોન અંગેની ચૂકવણી કરશું। તો સૌ પ્રથમ આપણે હવે તેની આમ નોંધો કઈ રીતે થશે તેનો આપણે અભ્યાસ કરીએ। પહેલે આપણે અનામતોની વહેંચણીનો કરીએ। તો અહીં અનામતો અને નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, એટલે નફો થાય તો તેની શું આપણે કરવામાં આવશે? જમા બાકી। તો અનામતોમાં શું આવશે? પહેલે તો અનામત ખાતે ઉધાર, રોકડ વધઘટ ભંડોળ ખાતે આપણે શું કરશું? ઉધાર કરશું। કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તો એ પણ બે શું થશે? અનામતો ગણવામાં આવે છે। અને નફા નુકસાનના ખાતે નફો છે, નફો હોય તો આપણે શું કરશું? ઉધાર, ને જો ખોટ હોય તો શું કરશું? જમા, તો એ ઉધાર કરવાનું અને જે તે ભાગીદારો ખાતે જમા, એટલે ગમે તેટલા એક હોય બે હોય ત્રણ કે ભાગીદારો ખાતે જે પ્રમાણ નક્કી કરવામાં આવશે તેના ખાતે આપણે શું કરશું? જમા। ત્યાર પછી હવે વ્યવહાર આવે છે કે નુકસાન હોય, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ, હમણાં જો નફો ઉધાર કર્યો તો ખોટ શું કરશું? આપણે જમા કરશું, અને બીજી ઉધાર કોને કરશું? ભાગીદારોના મૂડી ખાતે, તો ભાગીદારોના મૂડી ખાતે આપણે શું કરશું? ઉધાર, ગમે તેટલા ભાગીદાર હોય એના ખાતે ઉધાર, તે જે તે નફા નુકસાન ખાતે જમા। ત્યાર પછીનું આપણે આવે છે કે મિલકત ખાતું બંધ કરી અને માલ મિલકતના નિકાસ ખાતે લઈ જાઓ। હવે મિલકતો હોય તો મિલકતનું ખાતું બંધ કરવાનું છે, તો મિલકતો આપણે શું કરતા? ઉધાર, તો હવે એને બંધ કરવાનું છે, તેની ઊંધી અસર કરશું, તો ઉધાર કરતા તો હવે આપણે શું કરશું? જમા, અને એની જગ્યાએ આપણે કેના ખાતે લઈ જવાનું છે? માલ મિલકત ખાતે લઈ જવાનું છે। તો માલ મિલકત ખાતે ઉધાર, તે મિલકતો કઈ કઈ કહેવામાં આવશે? તે જમીન મકાન ખાતે, તે પ્લાન્ટ ખાતે, તે ફર્નિચર ખાતે, તે રોકડ ખાતે, તે દેવાદાર ખાતે, તે લેણી હુંડી ખાતે અને બીજી અન્ય બધી તમામ મિલકતો ખાતે આપણે શું કરશું? જમા કરશું। તો ત્યાર પછીનું આપણે આમનું કઈ આવ્યું છે? જોગવાઈઓના ખાતા બંધ કરી અને માલ મિલકત ખાતે લઈ જવામાં આવે, તો આપણે જોગવાઈઓ શું કરતા? જોગવાઈઓ હંમેશા આપણે જમા કરતા, તો હવે ખાતું આપણે શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે, તો આપણે ઉધાર કરશું। તો કઈ કઈ પ્રકારની જોગવાઈ હોય? એક તો ગાલખાદ અનામતની જોગવાઈ હોય, એ ઉધાર કરશું। ઘસારા ફંડને ખાતે આપણે ઉધાર કરશું, દેવાદાર કે લેણી હુંડી પરત વટાવ ખાતે આપણે શું કરશું? ઉધાર કરશું, અને તે કેના ખાતે આપણે લઈ જવામાં આવશે? માલ મિલકત નિકાસ ખાતે આપણે શું કરશું? જમા કરીશું। હવે ત્યારબાદની આપણે કઈ રીતે આમ નોંધ છે કે દેવાના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાસ ખાતે લઈ જવામાં આવે। હવે આપણે દેવાના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાસ ખાતે લઈ જાય, તો દેવાદારને આપણે હંમેશા શું કરતા હતા કે એ આપણે બધા જમા કરતા, તો હવે આપણે એ બધાને શું કરશું? આપણે ઉધાર કરીશું। તો દેવાદારના ખાતામાં કયું હશે? લેણદાર ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર,
પછી બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, કારીગર નફા ભંડોળ ખાતે ઉધાર, ચૂકવવાના બાકી ખર્ચા ખાતે ઉધાર, ને તે માલ મિલકત ખાતે જમા કરીશું. ત્યાર પછી આપણને શું આમ નોંધાવે છે કે મિલકતોના વેચાણ કરવામાં આવે તો હંમેશા આપણે શું કહીએ, મિલકતોનું વેચાણ કરતા તો વેચાણ આપણે શું કરતા, જમા કરતા. અને તો આપણે હવે જે જમા કરી તો તેનું આપણે શું કરશું, ઉધાર કરશું. અને કેના ખાતે લઈ જશું, આપણે રોકડ ખાતે લઈ જશું. તો રોકડ ખાતે આપણે શું કરશું, ઉધાર. અને તે માલ મિલકતના નિકાસ ખાતે જમા કરીશું આપણે. ત્યારબાદ શું આવશે, જ્યારે ભાગીદારોનું મિલકત લઈ જાય. હવે ભાગીદારો મિલકત લઈ જાય છે, તો ભાગીદારો મિલકત લઈ જાય તો ત્યારે આપણે મૂડી શું કરીએ છીએ, ઉધાર કરશું. જેટલા ભાગીદારો હોય તેની મૂડી ખાતે આપણે ઉધાર કરશું અને તે માલ મિલકતના નિકાસ ખાતે જમા કરીશું. ત્યારબાદ આપણે આવશે કે ચોપડે નહીં નોંધેલી મિલકતોની ઉપજ મળે ત્યારે. હવે જો ચોપડામાં આપણે લખી જ નથી અને નાણાં આપણે મળવાના છે, તો આવે તો આપણે શું કરીએ છીએ, ઉધાર. અને કોના ખાતે લઈ જતા, આપણે નફા નુકસાનના ખાતે. પણ અહીંયા આપણે નફા નુકસાન ખાતે લખવાનું નથી, તો કેના ખાતે લખશું, આપણે માલ મિલકતના ખાતે લખીશું. પછી દેવાની ચૂકવણીના ખાતે, તો રોકડ ચૂકવવાના છે તો આપણે જાય છે, તો રોકડ આપણી જાય તો આપણે શું કરશું, જમા કરશું. અને કોના ખાતે આપણે ઉધાર કરશું, માલ મિલકતના ખાતે, નિકાસ ખાતે આપણે ઉધાર કરીશું, તે રોકડ ખાતે જમા. હવે આવે છે કે કોઈ ભાગીદારોની જવાબદારી ચૂકવવાનો સ્વીકાર કરે, કે હવે કોઈ હું તમારે જે પણ છે એ ભાગીદારી ચૂકવવાનું સ્વીકારે છે, તો તે અંગેની આપણે આમ નોંધ કઈ રીતે કરશું, કે ચૂકવીએ છીએ તો આપણા શું થશે, નાણાં જાય છે, એટલે મૂડીમાં શું થશે, ઘટાડો થાય છે. તો ઘટાડો થાય તો આપણે એ શું કરીએ છીએ, જમા કરીએ છીએ. અને તો માલ મિલકત નિકાસ ખાતે ઉધાર, તે જે તે મૂડી ખાતે જમા. હવે પછી આવે છે કે ચોપડીમાં નહીં નોંધેલું દેવું ચૂકવવામાં આવે. હવે ચોપડામાં નોંધ્યું જ નથી તેવું દેવું આપણે ચૂકવવું પડે, તો હવે આપણે ચૂકવીએ છીએ તો રોકડ આપણી શું જાય છે, જાય છે. તો રોકડ જાય છે તો આપણે શું કરશું, જમા કરીશું. તો અને કોના ખાતે ઉધાર કરીશું, માલ મિલકત નિકાસ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે ભાગીદારીને પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે, તો વિસર્જન હવે આપણે અત્યારના હવે વિસર્જનના ખર્ચા, એટલે હવે ખર્ચાની વાતો કરવામાં આવશે, કે વિસર્જન સમયે આપણે કયા કયા ખર્ચાની ચૂકવણી આમ નોંધ દ્વારા કરશું. તો એમાં પેલી કઈ રીતે હવાલો થશે, કે વિસર્જન ખર્ચ એ પેઢીમાં ચૂકવે અને પેઢીને ભોગવવાનું હોય. હવે પેઢી ચૂકવે છે તો પેઢીમાંથી શું જાય છે, રોકડ કે બેંક સિલકની જાય છે. તો જાય તો આપણે શું કરીએ છીએ, આપણે જમા કરીએ છીએ. અને કોના ખાતે ઉધાર કરવું પડશે, માલ મિલકત નિકાસ ખાતે ઉધાર કરીશું. તો માલ મિલકત નિકાસ ખાતે આપણે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા કરીશું. ત્યારબાદ આવે છે કોઈ ભાગીદારોની જવાબદારી સ્વીકારે ત્યારે. હવે કોઈ ભાગીદાર છે ને, કે એ નાણાં ચૂકવવા અંગેની જવાબદારી સ્વીકારે છે, કે હું તમારા બદલ નાણાં ચૂકવી દઈશ. તો ભાગીદાર એ કંપનીનો જ ભાગ છે, તો એ પૈસા કેમાંથી કાપશે, કંપનીમાંથી કાપશે. એટલે એમાંથી આપણા નાણાં જાય છે, તો અને જાય છે તો આપણે શું કરશું, જમા. અને કોના ખાતે ઉધાર કરશું, માલ મિલકત નિકાસ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. ત્યારબાદ આવે છે કે જે ભાગીદારોની જવાબદારી હોય તે ભાગીદારોએ કરેલા વિસર્જન ખર્ચની ચૂકવણી એ પેઢીએ કરેલી હોય તો તેની આમ, હવે તેની ચૂકવણી પેઢી કરે છે તો તેની આપણે આમ નોંધ કઈ રીતે કરશું, હવે પેઢી આપે છે. પેઢી એટલે કોણ, ભાગીદાર આપે છે. તો ભાગીદાર નાણાં ચૂકવે છે, તો ભાગીદાર જે તે ભાગીદાર ખાતે ઉધાર. અને શું જાય છે, આપણી રોકડ જાય છે, તો રોકડ અથવા બેંક સિલક ખાતે જમા. ભાગીદારોને મૂડી ખાતે ઉધાર, તે રોકડ અને બેંક ખાતે શું કરશું, આપણે
जमा करशुं। ત્યારબાદ આવે છે કે ભાગીદારોની લોનની ચૂકવવામાં આવે, તો હવે લોન આપણે જે ચૂકવણી કરીએ છીએ તો લોન આપણે ચૂકવશું તો એમાં આપણે શું જશે, નાણાં તો જાય જ છે, તો શું જશે, લોન લોનના નાણાં જાય છે, તો આપણે જાય તો આપણે શું કરીએ, જમા કરીએ છીએ। તો ભાગીદાર કોણ છે, તો ભાગીદારોની લોન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। ત્યારબાદ આવે છે કે નફો હોય ત્યારે, હવે આપણે નફોમાં થાય છે તો આપણી શું થશે, આવકમાં વધારો થશે, મૂડીમાં વધારો થશે। તો મૂડી આપણે મળે છે કે જે આપણી પાસે માલ મિલકતના ખાતે નફાની વહેંચણી કરવી પડે છે, તો વહેંચણી કેના પ્રમાણમાં કરશું, આપણે ભાગીદારોના પ્રમાણમાં નફાનું વહેંચવું પડે છે। તો નફો આપણે ભાગીદારોના પ્રમાણમાં વહેંચશું તો નફો હંમેશા આપણે શું કરશું, જમા કરશું। જો આપણી પાસે ભાગીદારોને વહેંચવાનું હોય ને તો જમા કરશું, જ્યારે વિસર્જનના સમયે આપણે એને ચૂકવવાનું હોય ને તો આપણે એને ઉધાર કરશું। તો અહીં આપણે તે નફો શું થશે કે એ જમા થશે। તો માલ મિલકત નિકાસ ખાતે ઉધાર તે જે તે ભાગીદારો ખાતે વેચવાનું હોય તો જે તે ભાગીદારોના ચાલુ મૂડી ખાતે જમા। હવે આપણે નુકસાન થાય તો નુકસાનની નોંધ હંમેશા નફા કરતાં ઉલટી થશે, તો અહીં ભાગીદારો ઉધાર થશે અને માલ મિલકત ખાતે શું કરવામાં આવશે, જમા કરવામાં આવે છે। હવે ત્યાર પછીનું આપણે આવે છે કે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરવામાં આવે છે। તો હવે ચાલુ ખાતા જે બંધ કરવાના આવે તો તેના કરતાં આપણે શું કરશું, વિપરીત અસર એટલે કે ઉલટી અસર કરીશું। તો હવે આપણે ચાલુ ખાતામાં મૂડી શું છે, ચાલુ ખાતાની જમા બાકી હોય તો જો એની જમા બાકી છે ચાલુ ખાતાની તો આપણે શું કરશું, ચાલુ ખાતાને ઉધાર કરી નાખશું। તો ચાલુ ભાગીદારોના ચાલુ ખાતે આપણે ઉધાર ને તે ભાગીદારોના મૂડી ખાતે જમા। ત્યારબાદ ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો ઉધાર છે તો એને શું કરશું આપણે, વિપરીત અસર એટલે ચાલુ ખાતાની જે એને શું કરી દઈશું આપણે, જમા। તો ભાગીદારો મૂડી ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ ખાતે જમા। ત્યારબાદ આવે છે કે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવે, હવે ભાગીદારોના મૂડી ખાતું બંધ કરવામાં આવે છે તો તેને બે અસર થશે। તો પ્રથમ કઈ છે, કોઈ ભાગીદારોને આખરની ઉધાર બાકી હોય અને તે પેઢીની જરૂરી રકમ લાવે ત્યારે, હવે આખરની બાકી હોય તો તે આખરની બાકી આપણે હોય છે તો એની આપણે અસર કઈ રીતે કરશું, તો આખરની બાકીમાં આપણી પાસે શું આવશે, રોકડ અથવા બેંક શિલ્લક હશે, તો તેના ખાતે આપણે ઉધાર કરશું અને તે જે તે ભાગીદારોના મૂડી ખાતે આપણે શું કરશું, જમા। ત્યારબાદ આવે છે કે ભાગીદારોના મૂડી ખાતાની આખર બાકી જમા હોય અને તે રકમ એ ચૂકવવામાં આવે ત્યારે, હવે તેની રકમની આપણને ચૂકવણી કરવામાં આવે છે તો ત્યારે એની અસર કઈ રીતે કરશું, કે ભાગીદારોને ચૂકવવામાં આવે છે એટલે આપણે રોકડ જાય છે તો તેની શું કરશું આપણે, જમા અસર કરશું। તો આમ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। તો આમ આજે આપણે શું સમજ્યા કે ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ, તેના કારણો કઈ રીતે હોય છે અને તેના આપણે આમ નોંધો પણ જાણી। તો આજે આપણે તે અંગેનો સવિસ્તાર અભ્યાસ કર્યો। અસ્તુ।